ને બરબાદ કરવાનું ભાજપ સરકારનું કાવતરું હોય એવું લાગે છે કેમ કે ગરવી ગુજરાતને જાણે નશીલા પદાર્થોનું પાટનગર બનાવી દીધું છે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નિંદ્રાધીન હોય એવું લાગે છે એવો આરોપ સાથે સુરત સિટી યુથ કોંગ્રેસે એમડી ડ્રગ્સ ગાંજાનો વપરાશ થઈ રહ્યું છે તેના પર પ્રતિબંધ થાય તેનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકા સાથે ચોર્યાસી પ્રમુખ નાશીરભાઈએ કહ્યું હતું સુરત શહેરમાં હાલમાં ઘણા દિવસોથી નશાકારક પદાર્થો જેમ કે એમડી ડ્રગ્સ ગાંજાનો વપરાશ વધી રહ્યો છે અને શહેરનું યુવાધન આ નશાકારક પદાર્થોનો ઉપયોગ કરી બરબાદ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગુજરાત સરકાર તરફથી નશીલા પદાર્થોને પ્રતિબંધ કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય ત્યારે સુરત યુવક કોંગ્રેસના ચોર્યાસી વિધાનસભામાં નશાકારક પદાર્થો પર સદંતર પ્રતિબંધ કરાવવામાં આવે એવી યુવા કોંગ્રેસની માંગ છે આ સુરત યુવક કોંગ્રેસ દ્વારા ચોર્યાસી વિધાનસભાની અંદર ઉન વિસ્તારની અંદર યુવ કોંગ્રેસના ઉદ્દેદારો અને સાથીઓ સાથે એક કેમ્પેન ચલાવવામાં આવ્યું છે એક કેમ્પેન કે રાજ્યના ગૃહ મંત્રી

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને બરબાદ કરવા માટે આગળ વધી રહ્યા છે અને આ ડ્રગ્સ માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરતા નથી અને સંપૂર્ણ નિંદ્રાહીન છે એવું લાગી રહ્યું છે આવનાર સમયે યુવા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે એવું પણ કહ્યું હતું